મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે હાઇવે ઉપર આવેલ બાપા સીતારામ હોટેલ પર રાત્રિના ભાગે ચોરીની ઘટના બની મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે રાત્રે ભુજપુર બાયપાસ હાઇવે પર બાપા સીતારામ હોટેલ બાજુમાં આવેલ ઓફિસના તાળા તોડીને કિંમતી સામાન પીજીવીસીએલની ડીપી ઉતારી તેમાં તોડફોડ કરી આશરે એંસી હજાર જેટલો નુકસાન કરેલ છે બાપા સીતારામ હોટેલના તાળા તોડી બાજુમાં ગેરેજમાં પણ તાળા તોડ્યા છે તેમજ સરકારી તિજોરી જે પીજીવીસીએલના થાંભલા છે તેમાં તોડફોડ કરેલ છે મુન્દ્રા તાલુકાના હાઇવે ઉપર અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે પોલીસ તંત્ર જાગે અને તસ્કરોને પકડે તેવી માંગ ઉઠી છે રાત્રિના ભાગે સઘન પેટ્રોલિંગ થાય તેવી પણ લોકમાગ ઊઠી છે ભુજપુર ક્ષેત્રીય સમાજના પ્રમુખ સુખદેવસિંહ જાડેજાને અને ભુજપુર ચારણ સમાજના અગ્રણી ધનરાજભાઈ ગઢવીએ મહાસાપુરા ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું કે અવારનવાર આ વિસ્તારમાં નાની મોટી ચોરીઓ થતી હોય છે પરંતુ કોઈ જાતના પોલીસ દ્વારા પગલા લેવામાં આવતા નથી એસપી સૌરભસિંહને પણ વોટ્સઅપ દ્વારા ચોરીની ઘટનાની જાણ કરાઈ હોવાનું ધનરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું ભુજપુર પોલીસ આઉટપોસ્ટના જમાદારને સવારના ભાગે ચોરીની જાણ કરાઈ છે પરંતુ હજી સુધી બપોરે એક વાગ્યાના અરસામાં તેઓ તક

આ ચોરીની ઘટના બની છે એ અમારી આ બાપા સીતારામ હોટલ છે ભુજપુર બાયપાસ હાઈવે ઉપર ત્યાં ચોરીની ઘટના બની છે આ જો કે જોવા જઈએ તો પ્રથમ ઘટના નથી આવી અમારી પાસે અહીંયા છ સાત વખત થઈ ગઈ છે ચોરીઓ પણ નાની મોટી થતી ચલાવી લેતા હવે આજની તારીખમાં અમે જોવો છીએ અમારે લગભગ ઓછામાં ઓછી એંસી હજારથી લાખ રૂપિયાનું નુકસાન કરી ગયા છે ચોરો અને આવી ચોરી છે એ છાસ ગામમાં બનતી રહે છે પોલીસને પણ રજૂઆત પહેલાં બી કરી છે આજે પણ સવારના ફોન કરેલો છે કે ભાઈ આવી રીતે અમારે ત્યાં બની ગયું છે પણ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી હવે પોલીસ પ્રત્યે આપણને બધાને માન છે અમને માન છે અમારા ભૂજપુર પોલીસ પણ જાગૃત છે પણ ક્યાંક ને ક્યાંક આ શંકા સેવાઈ રહી છે કે શું છે કે આવા આરોપીઓને છૂટો દોર આપવામાં આવ્યો છે કે શું છે આની કોઈ તપાસ થઈ નથી આજ દિવસ સુધી કોઈની ધરપકડ પણ થઈ નથી હવે આજે પણ અમે આપના મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાઈ આનું કંઈક ઝડપી નિવારણ થાય ને ચોરને તાત્કાલિક ધોરણે એની ધરપકડ કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ પોલીસ પાસેથી અને મા આશા પુરા પૂરા ન્યૂઝનો અમે આભાર માનીએ છીએ કે અમારી આ વાતને તમે પહોંચાડી રહ્યા છો થેન્ક યુ આ ભૂતપુર ગામ મુન્દ્રા તાલુકાના ભૂજપુર ગામમાં અવારનવાર આ ચોરીની ઘટનાઓ બને છે અત્યારે જોવા જઈએ તો આ આઠમીથી દસમી ઘટના છે આજુબાજુમાં અત્યારે પત્તાપર ગામ જોઈએ કે પછી ભૂજપુર ગામ કે ભૂજપુર ગામના વિસ્તારની અંદર આ લગભગ આઠથી દસમી ઘટના છે એવી કે નાની મોટી ચોરીઓ સતત ચાલુ જ હોય છે અને આ અમારી હોટલ ઉપર એક પહેલી ઘટના નથી આ લગભગ આઠથી દસમી ઘટના છે જેમાં એક બે વાર અમે એની ફરિયાદ પણ કરી હતી છતાં કોઈ હજી સુધી ધ્યાન એના વધારે ધ્યાન દોરવામાં આવ્યો નથી આ રાત્રિ સમયે ઘટના બની છે નુકસાન તો ઘણું બધું એસી તોડી ગયા છે એસીના બધા અંદરથી કોપર કાઢી ગયા છે ઉપર જે ગવર્મેન્ટની ડીપી લાગેલી હતી જીબીની એમાંથી કોપર બધો કાઢી ગયા છે ઓઇલ બધો કાઢી ગયા છે અહીંયા બાજુમાં ભાઈનો સર્વિસ સ્ટેશન છે એના તાળા તોડી ગયા છે એમાંથી ઘણી કિંમતી હોતી લઈ ગયા છે હોટલના તાળા તૂટી ગયા છે હોટલમાં પણ કિંમતી વસ્તુ અમુક લઈ ગયા છે આવી રીતે પહેલાં અમારી ઉભેલી ગાડીઓમાંથી અનેકવાર ડીઝલ નીકળી ગયો છે હોટલ ઉપર હજી સુધી આ ચોરો કેમ હાથમાં નથી આવતા પોલીસ પોતાનો કામગીરી તો સારી જ કરે છે પણ અત્યારે ક્યાં કેવી રીતે ધ્યાન નથી આપતા આ મેં એસપી સાહેબને પણ મેસેજ નાખ્યો છે વોટ્સઅપ દ્વારા આવી રીતે ઘટનાઓ બને છે એના ઉપર થોડુંક ધ્યાન દઈ ને આ ટુકડીઓ પકડાય અને એને સજા થાય એવી અમારી આશા છે